ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા. ઋષિ મુનિઓ અને આચાર્યોએ જ્ઞાનની ધારા વહાવી, સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા. ભક્તિ, ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે. આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ. એવા જ પરમ સંત ખીમ સાહેબને આજે આપણે વંદન કરીએ. ગુજરાતમાં વારાહી ગામે પિતા લોહાણા ભાણ સાહેબ અને માતા ભાણબાઈના ઘેર સંવંત 1790માં સંત ખીમ સાહેબનો જન્મ થયેલ. સંત ભાણ સાહેબના પ્રમુખ બે શિષ્યો, જેમાં એક રવિ સાહેબ અને બીજા ખીમ સાહેબ. સંત ખીમ સાહેબની વાણી જોઈએ તો, મુને ભેટા સદગુરુ ભાણા, દિયા મોરછા પરવાના, અમરપટા લિખ દિયા અગમરા, ગગન મે જાણા, જલમલ જ્યોતિ અખંડ અજવાળા, ઠીક ત્યાં ઠેરાણા. સંત ખીમ સાહેબ કહે છે કે ભીતર જળ હળ જ્યોતિનું અજવાળું ગુરુ કૃપાથી અનુભવમાં આવ્યું અને ત્યાં જ હું સ્થિર થઈ રણકાર રૂપ બની ગયો છું. ફેરો નામની માળા, તેરા કટે જન્મ જંજાળા, ગુરુગમ કેરી કૂંચી કરલે, કટે મોહ કા તાળા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા, આ કાયામાં પરગટ ગંગા, સીધ ફરો પંથ પાળા, ઈ ગંગામાં અખંડ ના હિલ્યો, મતનાવ નદીઓ નાળા, આ દિલ અંદર બુદ્ધિ સમુંદર, ચલત નાવ ચોધારા, ઈ નાવમાં હીરા માણેક છે, ખોજે ખોજન હારા, સ્મરણ કરલે પ્રાયચિત કરલે, ચિત મકરતું ચાળા, ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે હરદમ બોલે પ્યારા. સંત ખીમ સાહેબ કહે છે, તારું ચિત્ત તને ચકરાવે ચડાવે છે અને કહે છે કે મારે ધ્યાન સાધનાની કાંઈ જરૂર નથી, મારે શા માટે સ્મરણ કરવું, શું કામ અજપા જાપ જપવા. ગણિતના દાખલાની જેમ છેલ્લે જવાબ આપ્યો હોય તે જોઈ લઈએ, દાખલો ગણવાની કડાકૂટમાં કોણ પડે. આમ ચિત્ત ભરમાવી કેટલાય ચાળા કરે છે, એ પ્રભુ જ બોલે છે એમ માની લેવાથી અનુભવમાં આવે એમ નથી. એ માટે ગુરુની કૃપા અને સાધુની સંગત જોઈએ. હીરા માણેક ભીતર જ છે, પણ ધ્યાન યોગથી ખોજ કરે એને જ મળે છે. મનમાં માનીને બેસી રહેનારને આ અસલી ખજાનો મળતો નથી, ખાલી શંખલા અને કોડિયું મળે એની શું કિંમત. આ આત્મરૂપી હીરલો મળતા જ સંત ખીમ સાહેબ કહે છે, આત્મ હીરલા પાયા સંતો, હરિચરણે ચિત્ત લાયા, ઘર મે માલ અમુલખ ભર્યા, જુગતે જોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા, હે રહી ઘાટ ઘડાયા, દેખ તુજ મે તખત બિરાજે, અગમ ભૂમિ પર આયા, જલ કે જ્યોતિ નૂર અપારા, મેરામ માઈ દર્શાયા, આવન જાવન અષ્ટ કમલ મે નુરત સુરત લે લાયા, સુન કે પાર નિરંતર દિશે, ચેતન સીધુ સમાયા, પૂર્ણ બ્રહ્મ પૂર્વની પ્રીતે, સહેજ સોહમ ઘર પાયા, ખીમદાસ સતભાણ પ્રતાપે, ઠીક નશા ઠહેરાયા. સંત ખીમ સાહેબ કહે છે, શૂન્યની પાર સોહમ ઘરમાં મારું રહેવાનું છે, ત્યાં ચૈતન્ય રૂપી સાગર ભરપૂર છે, સદગુરુ ભાણ સાહેબના પ્રતાપે મને તેનો નશો ચડી ગયો છે, જે નશો કદી ઉતરે એવો નથી. આ આત્મરૂપી હીરલો મને પૂર્વ જન્મની ગુરુ ભાણ સાહેબ સાથે પ્રીત હતી, તેથી સહજ રૂપે મળ્યો છે. સંત રવિ સાહેબ અને સંત ખીમ સાહેબનો સંવાદ જોઈએ તો ખીમ સાહેબ કહે છે, કૈસે સદગુરુ સમરીએ, ક્યું કર લીજે નામા, કહા ઉનકુ દેખીએ તો ઘટો ઘટ આત્મ રામા. સંત રવિ સાહેબ કહે છે, શ્વાસ ઉશ્વાસે સમરીએ, અહોનીશ લીજે નામા, નુરત સુરત નિરખીએ તો ઘટો ઘટ આત્મ રામા. સંત ખીમ સાહેબ કહે છે, કહાં સે વીજ કરે ચમકા, કહાં સે જ્યોતિ જાગે, કહાં સદગુરુની નોબત વાગે, તકતે કોણ બિરાજે. સંત રવિ સાહેબ કહે છે, આપ તેજ સે કરે વીજ ચમકા, ત્રિકુટી જોતું જાગે, ગગન મંડળ મે નોબત વાગે, તકતે
आप विराजे। संत खीम साहेब कहे से, कहां से आया कहां जाएगा, कौन तुम्हारा धामा, आकाया पल में पड़ जावे, हैर बताओ ठामा। संत रवि साहेब कहे से, हम ही आया नूर से, अमरा पर मेरा धामा, सुरत चढ़ी आसमान ठेराणी, ब्रह्म हमारा ठामा। संत खीम साहेब कहे से, कौन शब्द से धुन लगाओ, कौन नाम निर्धार्या, खीमदास रविदास नु पूछे, माही खेलो छोके बारा। संत रवि साहेब कहे से, सत शब्द में धुन लगाओ, ओ हम नाम निर्धार्या, रवि राम कहे भान प्रतापे, ओ हम सोहम से अपारा। अवि अनेक उत्तम कोटिनी रचना अपनार संत खीम साहेबे रापर गामे संवत 1857 मा समाधि लीधी अने भगवान मा भळी गया। सनातन धर्मनी ज्योतने अखंड राखनार परम संत खीम साहेब ने आजे आपणे भाव थी वंदन करिए।